શાંતિ 3/10/2023 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગો ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા બધા સાથે તોડ નિભાવવાનો છે નફરત નથી કરવાની પરંતુ કમળફૂલ સમાન પવિત્ર જરૂર બનવાનું છે પ્રશ્ન છે તમારો વિજયનો ડંકો એટલે કે ઘંટ ક્યારે વાગશે વાહ વાહ કેવી રીતે નીકળશે ઉત્તર છે અંત સમયે જ્યારે આ બાકો પર માયાની ગ્રહચારી બેસવાની બંધ થઈ જશે સદા લાઈન ક્લિયર એટલે કે સ્પષ્ટ રહેશે ત્યારે વાહ વાહ નીકળશે વિજયનો ડંકો વાગશે હમણાં તો બાકો પર ગ્રહચારી બેસી જાય છે વિઘ્ન પડતા રહે છે ત્રણ પગ પૃથ્વી ના પણ સેવા માટે મુશ્કેલ મળે છે પરંતુ તે પણ સમય આવશે જ્યારે આ બાકો આખા વિશ્વના માલિક બનશો ગીત છે ધીરજ ધર મનવા ધીરજ ધર તેરે સુખ કે દિન આયો કી આયો ઓમ શાંતિ બાકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે કે હમણાં જૂનું નાટક પૂરું થયું છે દુઃખના દિવસો બાકી થોડી ઘડીઓ છે અને પછી સદા સુખ જ સુખ હશે જ્યારે સુખની ખબર પડે છે તો સમજાય છે આ દુઃખધામ છે ખૂબ ડિફરન્સ છે તફાવત છે હમણાં સુખ માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો સમજો છો આ દુઃખોનું જૂનું નાટક પૂરું થયું સુખ માટે હમણાં બાપ દાદાની શ્રીમત પર ચાલી રહ્યા છીએ કોઈને પણ સમજાવવાનું ખૂબ સહજ છે હવે બાબાની પાસે જવાનું છે બાબા લેવા માટે આવ્યા છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન પવિત્ર થઈને રહેવાનું છે તોડ જરૂર નિભાવવાનો છે તો એને નિવૃત્તિ માર્ગ હઠ યોગ કહેવાય છે સંન્યાસીઓ દ્વારા જે શીખવાડાય છે તે હઠ યોગ છે આપણે રાજયોગ શીખીએ છીએ જે ભગવાન શીખવાડે છે ભારતનું ધર્મશાસ્ત્ર છે જ ગીતા બીજાઓના ધર્મશાસ્ત્ર ક્યાં છે તેની સાથે આપણો કોઈ સંબંધ નથી તમે હમણાં ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા એક વાર સંન્યાસ કરો છો પછી 21 જન્મ એની પ્રાલબ્ધ મેળવો છો એમનો છે હદનો સંન્યાસ અને હઠયોગ તમારો છે બેહદનો સંન્યાસ અને રાજયોગ તે તો ગ્રહસ્થ વ્યવહાર છોડી દે છે રાજયોગનું તો ખૂબ ગાયન છે ભગવાને રાજયોગ શીખવાડ્યો તો ભગવાન જરૂર ઊંચામાં ઊંચા એને જ કહેવાશે શ્રી કૃષ્ણ તો ભગવાન હોઈ ન શકે બેહદના બાપ છે જ એક નિરાકાર બેહદની બાદશાહી એ જ આપી શકે છે અહીં ગ્રહસ્થ વ્યવહારથી નફરત નથી કરાતી બાપ કહે છે આ અંતિમ જન્મ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનો પતિત પાવન કોઈ સંન્યાસીને નથી કહેવાતી સંન્યાસી સ્વયં પણ ગાય છે પતિત પાવન એમને યાદ કરે છે તેઓ પણ પાવન દુનિયા ઈચ્છે છે પરંતુ એ નથી જાણતા કે આ દુનિયા જ એક બીજી છે જ્યારે તેઓ ગ્રહસ્થ વ્યવહારમાં જ નથી તો દેવતાઓને પણ નહીં માને તે ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે નથી બાપ ક્યારેય રાજયોગ શીખવાડી શકતા નથી સંન્યાસી ક્યારેય રાજયોગ શીખવાડી શકતા આ સમજવાની વાત છે
હમણાં દિલ્હીમાં વર્લ્ડ કોન્ફરન્સ એટલે કે વિશ્વ સંમેલન થાય છે, એમને સમજાવવાનું છે લિખિતમાં બધાને આપવાનું છે, ત્યાં તો મતભેદ થઈ જાય છે, લખેલું હશે તો બધા સમજી શકશે એમનો ઉદ્દેશ્ય શું છે। હમણાં તમે સમજો છો આપણે છીએ બ્રાહ્મણ કુળના, આપણે શુદ્ર કુળના સદસ્ય કેવી રીતે બની શકીએ, અથવા વિકારી કુળમાં આપણે પોતાને કેવી રીતે રજિસ્ટર્ડ કરી શકીએ, એટલે મનાઈ કરી દે છે। આપણે છીએ આસ્તિક, તેઓ છે નાસ્તિક, તેઓ છે ઈશ્વરને ન માનવા વાળા, આપણે છીએ ઈશ્વર સાથે યોગ રાખવા વાળા। મતભેદ થઈ જાય છે, સમજાવાય છે જે બાપને નથી જાણતા તે નાસ્તિક છે, તો બાપ જ આવીને આસ્તિક બનાવશે। બાપના બનવાથી બાપનો વારસો મળી જાય છે, આ ખૂબ ગુહ્ય વાતો છે। પહેલા પહેલા તો બુદ્ધિમાં આ બેસાડવાનું છે કે ગીતાના ભગવાન પરમ પિતા પરમાત્મા છે, એમણે જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કર્યો, ભારતનો દેવી દેવતા ધર્મ જ મુખ્ય છે। ભારત ખંડનો કોઈ તો ધર્મ જોઈએ ને, પોતાના ધર્મને ભૂલી ગયા છે। આ પણ તમે જાણો છો કે ડ્રામા અનુસાર ભારતવાસીઓને પોતાનો ધર્મ ભૂલાઈ જવાનો છે, ત્યારે તો પછી બાપ આવીને સ્થાપન કરે, નહીં તો પછી બાપ આવે કેવી રીતે। કહે છે જ્યારે જ્યારે દેવી દેવતા ધર્મ પ્રાય લોપ થઈ જાય છે ત્યારે હું આવું છું, પ્રાય લોપ જરૂર થવાનો જ છે। કહે છે ને બળદનો એક પગ તૂટી ગયો છે, બાકી ત્રણ પગ પર ઊભો છે, તો મુખ્ય છે જ ચાર ધર્મ। હમણાં દેવતા ધર્મનો પગ તૂટી ગયો છે, અર્થાત તે ધર્મ ગુપ્ત થઈ ગયો છે, ગુમ થઈ ગયો છે, એટલે વડના ઝાડનું દ્રષ્ટાંત આપે છે કે આનું ફાઉન્ડેશન સડી ગયું છે, બાકી ડાળ ડાળીઓ કેટલી ઊભી છે। તો આમાં પણ ફાઉન્ડેશન દેવતા ધર્મ છે જ નહીં, બાકી આખી દુનિયામાં મઠ પંથ વગેરે કેટલા છે। તમારી બુદ્ધિમાં હમણાં પૂરી રોશની છે, સમજ છે। બાપ કહે છે આ બાળકો આ ડ્રામાને જાણી ગયા છો, હવે આ આખું ઝાડ જૂનું થઈ ગયું છે, કળિયુગ પછી સતયુગ જરૂર આવવાનો છે, ચક્રને ફરવાનું જરૂર છે, બુદ્ધિમાં આ રાખવાનું છે, હવે નાટક પૂરું થયું છે, આપણે જઈ રહ્યા છીએ। ચાલતા ફરતા ઉઠતા બેસતા એ પણ યાદ રહે, હવે આપણે પાછા જવાનું છે। મન મના ભવ, મધ્યાજી ભવનો આ જ અર્થ છે। કોઈ પણ મોટી સભામાં ભાષણ વગેરે કરવાનું છે તો આ જ સમજાવવાનું છે। પરમ પિતા પરમાત્મા ફરીથી કહે છે કે હે બાળકો, દેહ સહિત દેહના બધા ધર્મ ત્યાગી પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો પાપ ખતમ થશે। હું તમને રાજયોગ શીખવાડું છું, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન બની મને યાદ કરો, પવિત્ર રહો, નોલેજને ધારણ કરો। હમણાં બધા દુર્ગતિમાં છે, સતયુગમાં દેવતાઓ સદગતિમાં હતા, પછી બાપ જ આવીને સદગતિ કરે છે। સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી,
मर्यादा पुरुषोत्तम, अहिंसा परमो धर्म, आ छे सदगतिना लक्षण। आ कोण आपे छे? बाप। एमना पछी लक्षण शू छे? बापना लक्षण शू छे? ए छे ज्ञानना सागर, आनंदना सागर छे। एमनी महिमा बिलकुल अलग छे। एवुं नथी के बधा एक ज छे। एक बापना बाको सर्व आत्माओ छे। प्रजा पिताना ज संतान छे। हवे नवी दुनिया रचाई छे। प्रजा पिताना संतान तो बधा छे, परंतु ते लोको आ वातोने जानता नथी। ब्राह्मण वर्ण छे सौथी ऊंचो, भारतना ज वर्ण गवाय छे। 84 जन्म लेवामां आ वर्णोमांथी पसार थवानुं होय छे। ब्राह्मण वर्ण छे ज संगमयुग पर। आ बाको हमणा स्वीट साइलेंस એટલે કે શાંતિમાં રહો છો। આ સાયલેન્સ સૌથી સારી છે। હકીકતમાં શાંતિનો હાર તો ગળામાં પડેલો છે। ઈચ્છે તો બધા છે શાંતિ ઘરમાં જઈએ, પરંતુ આ રસ્તો કોણ બતાવે? શાંતિના સાગર સિવાય તો કોઈ બતાવી ન શકે। ટાઇટલ સારું આપ્યું છે, શાંતિના સાગર, જ્ઞાનના સાગર। શ્રી કૃષ્ણ તો સ્વર્ગના પ્રિન્સ છે, એ છે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ। કેટલો રાત દિવસનો ફરક છે, કૃષ્ણને સૃષ્ટિના બીજ કહી ન શકાય। સર્વવ્યાપીનું જ્ઞાન તો રહી નહીં શકે। બાપની મહિમા પોતાની છે, એ સદૈવ પૂજ્ય છે, ક્યારેય પૂજારી નથી બનતા। ઉપરથી પહેલા જે આવે છે તે પૂજ્યથી પૂજારી બને છે। પોઈન્ટ્સ તો અનેક સમજાવાય છે, પ્રદર્શનમાં કેટલા આવે છે, પરંતુ કોટોમાં કોઈ જ નીકળે છે, કારણ કે મંજિલ ખૂબ ભારી છે, ઊંચી છે। પ્રજા તો અનેક બનતી રહેશે, માળામાં આવવા વાળા દાણા કોટોમાં કોઈ જ નીકળે છે। નારદનું પણ દ્રષ્ટાંત છે, એમણે કહ્યું તમે પોતાનો ચહેરો જુઓ, લક્ષ્મીને વરવા લાયક છો। પ્રજા તો ખૂબ બનવાની છે, રાજા છતાં પણ રાજા છે। એક એક રાજાને લાખો પ્રજા હોય છે। પુરુષાર્થ તો ઊંચો કરવો જોઈએ, રાજાઓમાં પણ કોઈ મોટા રાજા, કોઈ નાના રાજા છે। ભારતમાં કેટલા રાજાઓ હતા, સતયુગમાં પણ ઘણા મહારાજાઓ હોય છે, આ સતયુગથી લઈને ચાલ્યું આવે છે। મહારાજાઓને ખૂબ પ્રોપર્ટી હોય છે, મિલકત હોય છે, રાજાઓને ઓછી। આ છે શ્રી લક્ષ્મી નારાયણ બનવાની નોલેજ, એના માટે જ પુરુષાર્થ ચાલે છે। પૂછે છે લક્ષ્મી નારાયણનું પદ મેળવશો કે રામ સીતાનું? તો કહે છે અમે તો લક્ષ્મી નારાયણનું જ પદ મેળવીશું, મા બાપ પાસેથી પૂરો વારસો લઈશું। આ તો વન્ડરફુલ વાતો છે ને, બીજી કોઈ જગ્યાએ આ વાતો નથી, નથી કોઈ શાસ્ત્રોમાં। હમણાં તમારી બુદ્ધિનું તાળું ખુલી ગયું છે, બાપ સમજાવે છે, ચાલતા ફરતા એવું સમજો કે અમે એક્ટર્સ છીએ, હવે અમારે પાછા જવાનું છે। આ યાદ રહે, આને જ મન મનાભવ મધ્યાજી ભવ કહેવાય છે। બાપ ઘડી ઘડી યાદ અપાવે છે હું તમને પાછા લઈ જવા આવ્યો છું। આ છે રૂહાની યાત્રા, આ યાત્રા બાપ સિવાય કોઈ કરાવી ન શકે। ભારતની મહિમા પણ
ખૂબ કરવાની છે. આ ભારત હોલીએસ્ટ લેન્ડ એટલે કે સૌથી પવિત્ર ભૂમિ છે. સર્વના દુઃખકર્તા અને સુખકર્તા બધાના સદગતિદાતા એક જ બાપ છે. ભારત એમનું બર્થ પ્લેસ છે, જન્મભૂમિ છે. એ બાપ બધાના લિબરેટર છે, મુક્તિદાતા છે. એમનું અહીં ભારતમાં મોટામાં મોટું તીર્થસ્થાન છે. ભારતવાસી ભલે શિવના મંદિરમાં જાય છે, પરંતુ એમને ખબર નથી. ગાંધીને જાણે છે, સમજે છે, તે ખૂબ સારા હતા એટલે જઈને એમના પર ફૂલ વગેરે ચડાવે છે, લાખો ખર્ચા કરે છે. હવે આ સમયે છે જ એમનું રાજ્ય, જે ઈચ્છે તે કરી શકે છે. આ તો બાપ ગુપ્ત ધર્મની સ્થાપના કરે છે. આ રાજ્ય ઝલક છે. ભારતમાં પહેલા પહેલા દેવતાઓનું રાજ્ય હતું, દેખાડે છે. અસુરો અને દેવતાઓની લડાઈ લાગી, પરંતુ આવી વાતો તો નથી. અહીં તો યુદ્ધના મેદાનમાં માયા પર જીત મેળવાય છે. માયા પર જીત તો જરૂર સર્વશક્તિવાન જ અપાવશે. બાબા જ રાવણ રાજ્યથી છોડાવીને રામ રાજ્યની સ્થાપના કરાવી રહ્યા છે. બાકી ત્યાં લડાઈ વગેરેની વાત હોતી નથી. હમણાં જોશો તો સૃષ્ટિમાં સર્વશક્તિવાન આ સમયે ક્રિશ્ચિયન લોકો છે. તે ઈચ્છે તો બધા પર જીત મેળવી શકે છે, પરંતુ તે વિશ્વના માલિક બને આ કાયદો નથી. આ રહસ્યને તમે જ જાણો છો. આ સમયે સર્વશક્તિવાન રાજધાની ક્રિશ્ચિયનની છે, નહીં તો એમની સંખ્યા ઓછી થવી જોઈએ, કારણ કે એ છેલ્લે આવ્યા છે. પરંતુ ત્રણ ધર્મોમાં આ ધર્મ સૌથી તીખો છે, શક્તિશાળી છે, બધાને લઈને બેઠા છે. ક્રિશ્ચિયન ધર્મ આપણ ડ્રામા બનેલો છે. એમના રાજ્ય દ્વારા, એમના દ્વારા જ પછી આપણને રાજધાની મળવાની છે. કહાની પણ છે ને, બે બિલાડા લડ્યા અને માખણ ત્રીજા વચ્ચે ત્રીજાને મળી જાય છે, તો તે પરસ્પર લડે છે. માખણ વચ્ચે ભારતવાસીઓને જ મળે છે. કહાની તો પાઈ પૈસાની છે, અર્થ કેટલો મોટો ગુહ્ય છે, મનુષ્ય કેટલા બેસમજ છે. એક્ટર હોવા છતાં પણ ડ્રામાને નથી જાણતા, બેસમજ થઈ ગયા છે. સમજે પણ છે, ગરીબ છે, ને સમજે કોણ છે જે ગરીબ છે? સાવકાર લોકો તો કંઈ પણ નથી સમજતા. ગરીબ નિવાસ પતિ પાવન ગવાયેલા છે. હમણાં પ્રેક્ટિકલમાં પાઠ ભજવી રહ્યા છે. મોટી મોટી સભાઓમાં તમારે સમજાવવાનું છે. વિવેક કહે છે કે ધીરે ધીરે વાહ વાહ નીકળશે. લાસ્ટ મુમેન્ટમાં, અંત સમયમાં ઘંટ વાગવાનો છે ને, ડંકો વાગશે. હમણાં તો બાળકો પર જ ગ્રહચારી બેસે છે. લાઈન ક્લિયર નથી, વિઘ્ન પડતા રહે છે. આ પણ ડ્રામા અનુસાર પડતા રહેશે. જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો. પાંડવોને ત્રણ પગ પૃથ્વીના નોતા મળતા, હમણાંનું આ ગાયન છે. પરંતુ આ કોઈને ખબર નથી કે એ જ પછી પ્રેક્ટિકલમાં વિશ્વના માલિક બન્યા. આ બાકો હમણાં જાણો છો. આમાં અફસોસ એટલે કે પસ્તાવો નથી કરવાનો. કલ્પ પહેલા આવી રીતે થયું હતું. ડ્રામાના પટ્ટા પર ઊભું રહેવું જોઈએ, હલવું ન જોઈએ. હવે નાટક
પૂરું થાય છે. ચાલીએ છીએ સુખધામ. ભણતર એવું ભણવાનું છે જે ઉચ્ચ પદ મેળવી લઈએ. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ચાલતા ફરતા પોતાને એક્ટર સમજવાનું છે. ડ્રામાના પટ્ટા પર અચલ રહેવાનું છે. બુદ્ધિમાં રહે કે હવે આપણે પાછા ઘરે જઈએ છીએ, આપણે યાત્રા પર છીએ. બીજું, સદગતિના સર્વ લક્ષણ સ્વયંમાં ધારણ કરવાના છે. સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ બનવાનું છે. આજનું વરદાન, સંગમયુગ પર શ્રેષ્ઠ મત દ્વારા શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરવા વાળા પ્રત્યક્ષ ફળના અધિકારી ભવ. સંગમયુગ પર શ્રેષ્ઠ મતના આધાર પર જે શ્રેષ્ઠ કર્મ કરો છો એનું પ્રત્યક્ષ ફળ અર્થાત સફળતા હમણાં જ પ્રાપ્ત થાય છે. એટલે કહે છે, જેવી મત તેવી ગત. તે લોકો સમજે છે મર્યા પછી ગતિ મળશે, પરંતુ આ બાકોને આ અંતિમ મરજીવા જન્મમાં દરેક કર્મની સફળતાનું ફળ અર્થાત ગતિ પ્રાપ્ત થવાનું વરદાન મળેલું છે. તમે ભવિષ્યની પ્રતીક્ષામાં નથી રહેતા, હમણાં હમણાં કરો અને હમણાં હમણાં પ્રાપ્તિનો અધિકાર મળી જાય. આને જ કહેવાય છે રચયિતાનો રચના સાથે સાચો પ્રેમ. આજે આપણને બાબાએ વરદાન આપ્યું છે પ્રત્યક્ષ ફળના અધિકારી ભવ. આ સંગમ યુગ જે છે એ પ્રત્યક્ષ ફળ ખાવાનો યુગ છે. સંગમ યુગની અંદર બાબાજી આપણને શ્રીમત આપે છે, શ્રેષ્ઠ મત આપે છે, જેના આધારે આપણે શ્રેષ્ઠ કર્મ કરીએ છીએ અને શ્રેષ્ઠ કર્મના આધારે આપણને તરત જ પ્રત્યક્ષ ફળ એટલે કે સફળતા પ્રાપ્ત થાય છે. એટલે જ કહેવાય છે ને, જેવી મત એવી ગત. કોની મત પર ચાલીએ છીએ, આપણી મતિ કેવી છે, એવી જ આપણી ગતિ થાય છે. જે લોકો એવું સમજે છે કે મર્યા પછી ગતિ મળશે, પરંતુ દુનિયાની અંદર તો એ જ કહેવાય છે કે જે આપણે મર્યા પછી સ્વર્ગમાં જઈશું યા મર્યા પછી ગતિ થશે. પણ બાબા શું કહે છે, આપણને બાળકોને અંતિમ મરજીવા જન્મમાં દરેક કર્મની સફળતાનું ફળ પ્રાપ્ત થાય છે, એટલે કે ગતિ પ્રાપ્ત થાય છે, શ્રેષ્ઠ ગતિ મળે છે, સફળતા મળે છે. આપણને બાબાએ આ સંગમ યુગની અંદર વરદાન આપ્યું છે. તો આપણે ભવિષ્યમાં મળશે એની પ્રતીક્ષા નથી કરતા, એની રાહ નથી જોતા. હમણાં હમણાં કરીએ છીએ અને હમણાં હમણાં જ આપણને પ્રાપ્ત થાય છે. તરત કરો ને તરત મેળવો, એનો અધિકાર મળી જાય છે. તો એને જ કહેવાય છે ને, ભગવાન આપણને પ્રેમ કરે છે, રચયિતા રચનાને સાચો પ્રેમ કરે છે. અત્યારે કરીશું ને અત્યારે મેળવીશું, એ સંગમ યુગ છે, પ્રત્યક્ષ ફળ ખાવાનો યુગ. તો આજે આખો દિવસ એના પર અટેન્શન આપીશું કે મારે બાબાની એક એક મત પર ચાલવાનું છે, શ્રેષ્ઠ કર્મ કરવાનું છે અને એ શ્રેષ્ઠ કર્મના આધારે શ્રેષ્ઠ ગતિ પ્રત્યક્ષ ફળ સફળતા પ્રાપ્ત કરવાની છે. એના પર અટેન્શન આપીશું. સ્લોગન છે, દ્રઢ સંકલ્પથી દરેક કદમમાં બાપને ફોલો કરવા વાળા જ સંપન્ન બને છે. ઓમ શાંતિ. Thank you.